नमस्ते विद्यार्थी मित्रों, आज हम हिंदी की 12वीं कक्षा प्रायोगिक मॉडल हिंदी वो हम सीखेंगे जो व्याकरण है। और प्रायोगिक मॉडल हिंदी का नाम है पुस्तकालय का महत्व व उपयोगिता। पुस्तकालय पुस्तक के विभिन्न विषयों पर विभिन्न भाषाओं में विविध विद्वानों द्वारा लिखी जाती है। विश्व में मानव ज्ञान के जितने भी क्षितिज है उनमें से अधिकांश पर सरल ज्ञानवर्धक एवं महत्वपूर्ण तथा सारगर्भित जानकारी देने वाली पुस्तकें उपलब्ध हैं। व्यक्ति अपने घर में अपने सीमित संसाधनों से अधिक संख्या में पुस्तकें खरीद कर रखने की कोशिश करता है, फिर भी उसकी यह कोशिश अधूरी रह जाती है। कैसे कि पुस्तकें विविध विषयों पर, लेकिन ये अपने पुस्तकालय और था लाइब्रेरी कि लाइब्रेरी में आप जाइए तो इन्हीं अंदर अलग अलग भाषाओं में विद्वानों पुस्तकों लिखेली हो पुस्तकों के खबर है कि जो विश्व विद्वा हो ज्ञा य लखी होने मोटा भागनी पुस्तकों के सरस मजा हो ज्ञान मे आपने घणु बधु ऊंडाण थी जाणवा पण मळे छे। एवी बधी पुस्तकों विद्यालय आ पुस्तकालय में उपलब्ध होय छे। व्यक्ति पोताना घरनी अंदर थोड़ीक मात्रा में पुस्तकों वसावी शके, ज्यारे पुस्तकालय नी अंदर तो एनी कोई मात्रा ज न होय, तमने जे पुस्तकों जोईए ए सरळताथी मळी रहे। इस दिशा में पुस्तकालय पुस्तकों के आलय अर्थात घर है। एक छोटे से विद्यालय से लेकर महाविद्यालय और विश्वविद्यालय में बड़े बड़े पुस्तकालय होते हैं, जिनमें सरकारी सहायता से अनेक विषयों की प्रकाशित पुस्तकें खरीदकर पाठकों को उपलब्ध कराई जाती है तथा अनेक दुर्लभ ग्रंथों को सुरक्षित रखा जाता है। ऐसे आज समय आप जुड़िए तो पुस्तकालय से घना बदल पुस्तकों हो पुस्तकालय से ये खरेखर एक पुस्तकों घर कह આપણે બધા ઘરની અંદર રહીએ એવી પુસ્તકો એ લાઇબ્રેરીમાં રહે એ પુસ્તકોને ઘર કહેવાય છે। એ નાના પુસ્તકાલયો માંડી અને મોટા મોટા વિશ્વવિદ્યાલયોમાં કે મહાવિદ્યાલયોમાં પુસ્તકાલય હોય છે અને એ બધા પુસ્તકાલય કોની મદદથી થાય છે તો કે સરકારી સહાયતાની મદદથી એ પુસ્તકો આપણે સરકારીમાં નાખીએ અને આપણે એમાં વાંચવા જઈ શકીએ। અને હા, બીજી વાત, એ પુસ્તકાલયની અંદર છે ને એ પુસ્તકો એકદમ સાચવેલા પડ્યા હોય છે અને આપણને દુર્લભ એવા પુસ્તકો વાંચવા મળે જે આપણે ક્યારેક જોયા ન હોય, જાણ્યા ન હોય અને ક્યારેક મળતા પણ ન હોય, પણ તમે પુસ્તકાલયમાં જાઓ તો તમને એ પુસ્તકો પણ મળી રહે। પ્રત્યેક રાજ્યમાં પુસ્તકાલય નિર્દેશાલય હોય જે સરકારી ખર્ચે પર લેખકો અને પ્રકાશકો આદિ સે થોક મેં પુસ્તકે ખરીદકર ઉનકે અંતર્ગત આને વાને વિભિન્ન પુસ્તકાલયો મેં પુસ્તકે ભેજતે હૈ તાકી પાઠકો કો પ્રત્યેક વિષય ઓર ભાષા કી પુસ્તકે ઉનકે નિકટ કે પુસ્તકાલય મેં આસાની સે મિલ સકે। કે જે દરેક રાજ્યની અંદર પુસ્તકાલયમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે સરકારી ખર્ચે જે કોઈ પ્રકાશકો હોય કે જે કોઈ લેખકો સારા પુસ્તકો લખ્યા હોય એ પુસ્તકાલયની અંદર તમે રાખો। અને હા, એમાં બધી ભાષાના પુસ્તકો હોવા જોઈએ, ગુજરાતી, હિન્દી, મરાઠી, કોઈ પણ ભાષાનો જે વ્યક્તિ હોય એને એ પુસ્તક સરળતાથી મળી રહે। પુસ્તકાલય કા મહત્વ કે પુસ્તકોનું મહત્વ આપણા જીવનમાં શું હોય છે, વૈસે તો હર સમયમાં પુસ્તકાલય અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધ હોય ક્યોંકિ સંચિત જ્ઞાન કા ભંડાર ઇનમેં સદૈવ ઉપલબ્ધ રહેતા હૈ। આમ તો જોઈએ ને તો પુસ્તક છે એ આપણા જીવનમાં ખરેખર મહત્વનું સિદ્ધ થયું છે, કારણ કે એમાં સંચિત એટલે ભેગા થયેલું જે જ્ઞાન હોય એમાં હંમેશા ભરેલું જ રહે છે। પુસ્તકાલય વિજ્ઞાન કે અનુપ્રયોગ કે સાથ આજ પુસ્તકાલય સૂચના પ્રૌદ્યોગિકી ઉપકરણો કા ભી ઉપયોગ પાઠકો કો ત્વરિત રૂપ સે સેવાએ પ્રદાન કરને કે લીએ લગે હૈ। કેસી કરે પુસ્તકાલયના જે વિદ્વાનો હોય છે ને એ આજકાલ શું કરે છે કે કોઈ પણ એવી ટેકનિક હોય, ટેકનોલોજી તો આપણે બધા ખબર છે કે કેટલી બધી આગળ નીકળી ગઈ છે, તો તમે ડાયરેક્ટ એમને કહ્યું મને આ પુસ્તકો જોઈએ છે, ફોન કરીને, મેં
છે, ફેક્સ થાય છે, કોઈ પણ એ વસ્તુ એ કહીએ તો આપણે તાત્કાલિક એ પુસ્તકો મળે છે અને આપણી સેવામાં એ પુસ્તકાલયના લોકો હાજર રહે છે. બાલ ગ્રંથાલયનો પક્ષ લેકર ભાષા વિષય આદિ કે ક્રમે પુસ્તક અત્યંત વ્યવસ્થિત રૂપે પુસ્તકાલયમાં રાખી જાતી હોય કે નાના બાળકોથી માંડી અને દરેક ભાષાના દરેક વિષયના પુસ્તકો એની અંદર એકદમ વ્યવસ્થિત રૂપે ગોઠવવામાં આવેલા હોય છે. અને તા કારણ કે આપણે પુસ્તકો જલ્દી સરળતાથી મળી રહે. આજકાલ પ્રતિયોગિતા કા દોર હૈ તથા શિક્ષા સે લેકર રોજગાર તક મેં પ્રતિયોગિતા હી પ્રતિયોગિતા હૈ જિસમે સફળતા કે લિયે પુસ્તકો કે માધ્યમ સે તૈયારીયાં કરની હોતી હૈ ઓર પ્રત્યેક વિષય કી શ્રેષ્ઠ અદ્યતન સાર્વજનિક ઉપયોગિતા એવં વિવિધ વિષય પુસ્તકે હમે પુસ્તકાલયમાં એક જગહ મિલતી હૈ કે જે આજકાલ જોઈએ ને તો દરેક ક્ષેત્રમાં હરીફાઈ 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 હોય છે. પ્રતિયોગિતા એટલે હરીફાઈ. તમે ગમે અહીંયા શિક્ષા ક્ષેત્ર હોય કે રોજગાર મેળવવાનું ક્ષેત્ર હોય તેમાં તમને શું મળે? હરીફાઈ. બસ તો એ હરીફામાં આપણે સફળતા મેળવવા માટે આપણું માધ્યમ શું છે તો કહે છે પુસ્તકાલય. ત્યાં જઈએ અને સારા સારા પુસ્તકો તમે વાંચન કરો તેમાં તમને ઘણું બધું જાણવા પણ મળે. પ્રતિયોગિતા કી તૈયારી કરને કે લીએ અત્યંત કિંમતી વિશ્વસ્તરીય અદ્યતન પુસ્તકે હવે પુસ્તકાલયમાં મળતી નહીં. અતઃ પુસ્તકાલય કા મહત્વ હમારે લીએ અત્યધિક હૈ. કહે છે કે ગમે હોય વિશ્વના સ્તરથી પણ તમે જો પ્રતિયોગિતા હોય કે હરીફાઈ હોય ને તો પણ એના પુસ્તકો તમને પુસ્તકાલયની અંદર મળે. ખરેખર પુસ્તકોનું મહત્વ બહુ જ સારું છે, અધિક છે કે આપણે એને વર્ણન પણ શકીએ નહીં. પુસ્તકાલયની ઉપયોગિતા એ બીજો મુદ્દો છે. પુસ્તકાલય ચૂંકી વિષયો કે પુસ્તકો નાણાં પર હોતે હૈ અતઃ વિવિધ ભાષાઓ પર વિષયો કે પુસ્તકે હમે પુસ્તકાલય મેં આસાની સે ઉપલબ્ધ હો જાતી હૈ. પુસ્તકાલય કી સદસ્યતા ગ્રહણ કરને સે હમ પુસ્તકાલય કે નિયમો કે અનુસાર પુસ્તકાલય કા ઉપયોગ કર સકતે હૈ. કહે છે પુસ્તકાલયમાં દરેક પ્રકારના પુસ્તકો તો હોય છે એ અમારા માટે આપણા માટે નાના ઘર સમાન. નાના ઘર એટલે શું કે આપણે જેમ સ્નાનાગર હોય તે નાવા જઈએ અને આપણે ચોખા થઈને એવી જ રીતે તમે એવા પુસ્તકાલયની અંદર જાઓ તો તમે જ્ઞાનનો ભંડાર થઈને બહાર નીકળો. ને એમાં પાછા એક ભાષાના નહીં, દરેક ભાષાના તમને જે પણ હોય તે સરસ રીતે મળી જાય અને શીખી પણ શકો. પુસ્તકે જ્ઞાનના ભંડાર તથા પુસ્તકો સે દોસ્તી હી સચી દોસ્તી હૈ ક્યોંકિ વે હમારા જ્ઞાન વર્ધન તો કરતી હી હૈ સાથ હી હમે સચ્ચી રાહ ભી દિખાતી હૈ. કે પુસ્તક છે એ આપણા જ્ઞાનમાં વધારો તો કરે જ છે એટલે આ માટે આપણે સાચી દોસ્તો તો છે જ, પરંતુ સાથે સાથે શું છે કે આપણને સાચો રસ્તો પણ બતાવે છે. આપણે કોઈ મિત્ર હોય કે ન હોય તો તમે સારા પુસ્તકોનું વાંચન કરતા હો પુસ્તકાલયમાં જઈને તો એ તમને સાચો રસ્તો બતાવે એક મિત્રની જેમ. આજકાલ પુસ્તકાલય અદ્યતન સુવિધાઓ છે સુસજ્જિત હોકર પાઠકોની સેવા પ્રોચી તરફ કરને હેતુ પ્રસ્તુત હો રહે હૈ. પુસ્તકાલય પ્રકાશિત અધિકાંશ સમાચાર પત્ર પત્રિકાએ ભી પાઠકો કે હેતુ મંગવાતે હૈ. અતઃ જ્ઞાન કે સાથ સૂચનાઓ કો ભી હમ પુસ્તકાલય કે માધ્યમ સે અધ્યતન કર સકતે હૈ. કે આજકાલ તો તમારે પુસ્તકો મંગાવવા પુસ્તકાલયની જે કાંઈ સુવિધા હોય ને તો શું કહે છે કે સમાચાર પત્રોમાં જે આપણે હોય એની અંદર જાહેરાત આવતી હોય છે, પછી પત્રિકાઓ બધા છપાતા છે એમાં જાહેરાત આવતી હોય છે અને એ મંગાવે તો પણ તમને ખબર પડી જાય કે હા આ આપણે પુસ્તકો અહીં આવેલા છે તો આપણે ઉપયોગ કરી શકીએ અને એવી ઘણી બધી સૂચનાઓ પણ આવે છે. આજની જમાનામાં પુસ્તકાલય કા માનવ જીવન કે લીએ ઉનકે જ્ઞાન વર્ધક હેતુ અત્યંત ઉપયોગી સિદ્ધ હોતે હૈ. આજના સમયની અંદર ખાસ પુસ્તકાલય તો શું છે આપણા માનવ જીવનમાં આપણા જ્ઞાનનો ભંડાર પણ કરે છે અને આપણા જીવનને સારું બનાવે છે, આપણને જીવન જીવવાની કળા પણ શીખવે છે. ધન્યવાદ.